હેલો દોસ્તો, હું છું આપનો મિત્ર રજની. ગુજરાતી ભાષા સાહિત્યના ધ્વનિ પ્રદેશમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે. દોસ્તો, આજે આપણે કવિકાંતનું ખંડ કાવ્ય ચક્રવાક મિથુનની સફર ખેડવાના છીએ. કવિકાંત એટલે સૌરાષ્ટ્રનું ખમીર એવો અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામના વતની, અને એ કવિકાંતે આપણા ગુજરાતી સાહિત્યને ખંડ કાવ્યની ભેટ આપી છે, એટલે જ તેઓ ખંડ કાવ્યના પિતા ગણાયા છે. આજે આપણે આ કવિકાંતનું ચક્રવાક મિથુન એ ખંડ કાવ્ય સાંભળવું છે. ચક્રવાક અને ચક્રવાકી એ બંને પક્ષીયુગલ એવા છે કે જેઓ આખો દિવસ સાથે રહેતા હોય છે અને પ્રણય ક્રીડાઓ કરતા રહેતા હોય છે. એમને આખો દિવસ ગમે તેટલા સાથે રહે પણ એ ધરાતા જ નથી એવા પક્ષીયુગલ છે. અને કંઈક એમના વચ્ચે એવું પણ છે કે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે એ બંને વચ્ચે વિયોગ થતો હોય છે. આ વિયોગ તેઓ સહન કરી શકતા નથી. જેવો સૂર્યોદય થાય ફરી પાછા ભેગા થાય અને આખો દિવસ સાથે રહે છે. જો બેમાંથી એકાદા પક્ષીને કોઈ અસર થાય અને એકનું મૃત્યુ થાય તો બીજું તેની પાછળ તરફડીને મૃત્યુ પામી જતું હોય છે, એવી આ બંને પક્ષીઓ વિશેની વાતો છે. તો આ જે બંને પક્ષીઓ છે એ બંનેના કથાનકને લઈને કવિકાંતે ખંડ કાવ્યની રચના કરી છે. ખંડ કાવ્ય એ હંમેશા છંદમાં જ હોય છે, એટલે આપણે જે હમણાં ચક્રવાક મિથુને ખંડ કાવ્ય સાંભળીશું તે છંદમાં છે. એ ખંડ કાવ્યમાં મુખ્ય બે છંદ છે, એક છે મંદાક્રાંતા અને બીજો છે દ્રુત વિલંબિત. શરૂઆતની બે કડી છે તેમાં તમને અનુષ્ટુપ છંદના દર્શન થશે. સંપૂર્ણ ખંડ કાવ્ય છંદમાં છે એટલે આપણે છંદ ગાન સાથે આ કાવ્યને સમજવાનો પ્રયાસ કરી જોઈએ. ચાલો હવે માણીએ કવિકાંતનું ખંડ કાવ્ય ચક્રવાક મિથુન. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. સરિતના જલ કૃષ્ણ જરા થયા, કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સભયનાથ પ્રિયા હૃદયે ધરે, વિરહ સંભવ આકુલતા કરે. જાખા ભૂરા ગિરી ઉપરના, એક થી એક શૃંગ વર્ષા કાલે જલધિ જલના. હોય જાણે તરંગ પાસે સામે તમ પ્રસરતા. એક ઉદગ્રીવ જોય ભીરુ શ્યામા પણ નયનમાં, આવતું અશ્રુલોય. વિરહ યુગ્મ કિશોર રસગ્ન એ, રસમહી જ પરસ્પર મગ્ન એ. નિભૃત અત્ર અહર્નિશ આવતું, રમણ આચરવા મન ભાવતું. ઊંચે બેસી રવિ ઉદયને, જે હસાથે વિલોકે. ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા, જે દિશે હર્ષ શોકે. ઘાટા ભીના વિટપ પર એ, ત્યાં નિહાળે સુવર્ણ. માણિક્યોથી ગ્રથિત સરખા, રમ્ય જ્યાં થાય પર્ણ. હરિત નીલ સુદૂર વનસ્થલી, પરમળી સુકુમાર મૃગો રમે. ઉપવનો તણી સંવૃત આવલી, મહી જવા પ્રણયી તરુણો ભમે. નાના નાના ક્યહી સુચિ સરો, કચ્છ ઉત્તાન રમ્ય. સ્નેહે જોવા થકી ઉપજતી, ભાવના કઈ અગમ્ય. આઘું આઘું મુદિત રવનું, ચિત્ર સંગીત થાય. શાનો ક્યાંથી કઈ નિસરતો,
मिष्ट आमोदवाय असर सुंदर अद्भुत रंगनी सकल सृष्टि नवीन खरे बनी रवि मरीचि बधे हिमने हरे गहन मा तदनंतर उतरे शाखा ओ मा तरुवरतनी चक्रवाकी छुपाती शोधी काढ़े दयित नयनो जोईने हृष्ट थाती चंचु चंचु महिलाई पछी पक्षने पक्षमाले क्रीड़ा एवी कई कई करे मोग्ध्यमा दंपती ते सुयुत बेचरणो थकी उड़ता पवन थी पड़ता कई बूढ़ता विमुख एकली नाती प्रिया शिरे पति जय अभिषेक कदी करे कांठे बेसी नजर करता आत्म छाया जनाय बीजानी त्या प्रतिकृति भणी एक दृष्टि तनाय पूरा अंगो नहीं कई दिसे प्रेम तो वाधे जोता जोता मुख अवरनो गाढ़ आश्लेष साधे प्रणयनी पण तृप्ति थती नथी प्रणयनी अभिलाष जती नथी समयनु लव भान रहे नहीं अवधि अंकुश स्नेह सहे नहीं हावा रक्त द्युति उड़ी जता थाय वृक्षो सरोष आवा ठंडी मृदु वहन थी सूचवे छे प्रदोष आकाशे ज्या हति विचरती देवताओ त्यही थी जाग्या प्रेमी विरल सुखनी मोहनी द्रामही थी विरह संभवने विसर्याहता बनी निरंकुश बेय फर्याहता जवनिका त्रुटता स्मृति नाशनी निकट मूर्ति उभी विधि पाशनी अनुभवे न छता क्षण एकते विवश मूढ निराश जछेकते सहुथनार क्रमे नजरे वह्यु रुदन अंतर मा उछड़ी रह्यु अंधाराना प्रलय झलथी यामिनी पूर्ण घोर स्वेच्छाना वा कुटिल कृतिना मंद्र अव्यक्त शोर उंडाणु मा पड़ी सुई जतो निष्ठुर प्राण काल आभासो थी थतु युगल उन्मत्त ए स्नेह बाल थई तथापि विमुक्त प्रयास थी लई विदाय नदी तट पास थी मिथुन एह चढ़े अवकाश मा स्थिति करे दिन तेजस काश मा अवर काई हवे नथी देखता अवर काई हवे नथी लेखता चपल आखर निक्षण ए छता उभय जीवन एक थता दिसे धीमे धीमे गति करी जतो पश्चिमे सूर्य जेमा
उड़ी बन्ने ग्रहण करता उन्नत स्थान ते दृष्टि प्रेरे वितत गगने कांति कहीं ना जनाय आछी आछी रस रहित त्या वादळी ओ तणाय उदधीने रविबिंब हवे अडे अति समुच्चित तेय हवे चढ़े क्षण लगी परिरंभ करी रहे हृदय कंपित साथ धरी रहे रोमे रोमे विरह भयनी वेदना थी बड़े छे छूटी छूटी सहन न थता मत पाछा मळे छे वेळा थाता विधि दमननी गात्र खेंचाय सामा प्रेमी बनने ध्रुति अति छता थाय सम्मूढ आमा टळवळे निरखी रचना वने तरफड़े समझी रचनारने श्वसन दुखित छेवटे सारती प्रियतमा वच आम उचारती प्रियतमा वच आम उचारती पाषाणो मान नहीं नहीं हवे आपने नाथ रहेवू शाने आवू नहीं नहीं जरे आपने नाथ सेवू चालो एवा स्थल मही वसे सूर्य जे मास देव आनाथी कई अधिक हृदये आर्द्र ज्यां होय देव प्रवदता अटकी गये ए अहीं अधिक धीरज धारी शकी नहीं थई निराश हवे ललना रुवे मृदुल पीछ थकी प्रिय तेलुवे पण हजी दिन शेष रह्यो जरा नजर फेरवी जोय बधी धरा प्रणय वीर लही स्थिरता कहे अगर जो रुज अंतर मा सहे हा शब्दो आ सरल सरखा मर्मने तीव्र भेदे गर्भात्माने स्फुरित करता धैर्य ने छेक छेदे लांबा छे ज्यादिन प्रिय सखी रात्रिये दीर्घ देवी लांबा छे ज्यादिन प्रिय सखी रात्रिये दीर्घ देवी आ ऐश्वर्ये प्रणय सुखनी हाय आशा जकेवी आ ऐश्वर्ये प्रणय सुखनी हाय आशा जकेवी अवर काई उपाय हवे नथी विरह जीवन संहरिये मथी गहन मा पड़िए दिन देखता नयन मीची करी दई एकता नयन मीची करी दई एकता पाछू जोता द्विज युगल ने अन्यथा थाय भास उंडू उंडू दिन कर समू कैंक देखाय हास आहा आहा अवर दुनिया धन्य ए बोलतामा नीचे नीचे उतरी पड़तू
वेगथी दंपती त्या अधिक एह प्रकाश थतो जतो जव जनार तणो वधतो जतो अमित ए अवकाश तणी मही क्यही अचेतन एक दिसे नहीं क्यही अचेतन एक दिसे नहीं। दोस्तों आ हतु कविकांत नु खंड काव्य चक्रवाक मिथुन। तमने ख्याल हशे कि कविकांत नो एकमात्र काव्य संग्रह छे पूर्वालाप। ए पूर्वालाप माथी आ अने आना जेवा बीजा केटला खंड काव्य अने बीजा अन्य केटला काव्यो छे ए तमने मळी शकशे। कविकांत नी जेटली पण रचनाओ छे ए मोटा भागे छंदबद्ध छे। आपणे आ खंड काव्य जे सांभळ्यु तेमां आपणे पहेलो एक अनुष्टुप छंद सांभळ्यो अने तेना पछी जे 17 अक्षरमां हतो ए आपणो मंदाक्रांता छंद हतो अने पछी जे 12 अक्षरमां हतो ए आपणो द्रुत विलंबित छंद हतो। आपणे ए छंदना राग प्रमाणे आखाय खंड काव्यनुं गान कर्युं एवुं कहेवाशे। आ खंड काव्यने तमे आ रीते गाईने सरळताथी याद राखी शको छो। आखाय खंड काव्यमां पहेला तो पक्षीयुगलनी प्रणयक्रीडाओनो चितार छे अने पछी पक्षीओ विशे संवाद छे। जे संवादमां चक्रवाकी चक्रवाकने कहे छे कि चालो आपणे एवा कोई प्रदेशमां जता रहीए कि ज्यां दिवस छे ए सदैव रहे, सूर्य क्यारे अस्त थाय ज नहीं। ए आवुं एटला माटे कहे छे कारण के जो सूर्यास्त थाय तो बन्नेनो वियोग चालू थशे। एटले चक्रवाकी तेने ज्यां सूर्य सदैव होय ત્યાં રહેવાનું કહે છે। ત્યારે ચક્રવાક તેને જવાબ આપે છે ને કે લાંબા છે જ્યાં દિન પ્રિય સખી રાત્રિએ દીર્ઘ દેવી આ ઐશ્વર્યે પ્રણય સુખની હાય આશા જ કેવી। એટલે કે જ્યાં લાંબા દિવસો હશે ત્યાં લાંબી રાતો પણ હશે ને। તમે યાદ કરો ધ્રુવ પ્રદેશમાં 6-6 મહિનાના દિવસ અને 6-6 મહિનાની રાત્રિ હોય તો તેનો પણ અહીંયા ઉલ્લેખ અજાણતા જ થઈ ગયો છે કે જ્યાં 6 મહિનાનો દિવસનો જે આપણો સંયોગ છે તો પાછો એટલો જ 6 મહિનાનો વિયોગ આવશે એ તું ને હું સહન કરી શકવાના નથી। એટલે જ કહે છે કે આ ઐશ્વર્યની અંદર પ્રણય સુખની આશા છે જ નહીં। અને એમ કહેતા પછી એ બંને પક્ષી છે એક સાથે ખૂબ ઊંચે જઈ અને નીચે પડતું મૂકે છે અને ખીણ પ્રદેશમાં જઈને પડે છે। ત્યાં એને કોઈ દિવ્ય પ્રકાશની ઝાંખી થાય છે એવો ઉલ્લેખ આ ખંડ કાવ્યના અંતે આપણને મળે છે। તો આવું એક ખંડ કાવ્ય કવિકાંત પાસેથી મળ્યું છે। કવિકાંત પાસેથી આ અને આવા બીજા પણ કેટલા ખંડ કાવ્યો મળ્યા છે। મૃગતૃષ્ણા, વસંત વિજય જેવા ખંડ કાવ્યો બહુ સરસ લખાયા છે। એ ખંડ કાવ્યોને પણ ક્યારેક હું તમને સંભળાવીશ। તો અહીં આપણે હવે છૂટા પડીએ, ફરી મળીશું પાછા આવી જ રીતે કોઈ નવી નવી કવિતાઓ સાથે। ત્યાં સુધીમાં તમે તમારા દોસ્તને આ ખંડ કાવ્ય મોકલવાનું ચૂકતા નહીં। ચાલો દોસ્તો આવજો।